ભૂપેન્દ્ર પટેલે ગત સોમવારે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. તેમણે શપથવિધિ પૂર્ણ કર્યા બાદ સીએમનો ચાર્જ સંભાળી લીધો હતો અને સૌરાષ્ટ્રમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. હવે આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોની શપથવિધિ યોજાશે. પક્ષ તરફથી તમામ ધારાસભ્યોને સવારે 10 વાગે ગાંધીનગરમાં રાજભવન ખાતે હાજર થઈ જવા જણાવી દેવામાં આવ્યું છે. કોરોના સંક્રમણને લીધે પોતાના માતા પિતા ગુમાવી ચૂકેલા બાળકોને મળતા સ્ટાઇપેન્ડમાં ₹2000 વધારો કરવામાં આવી શકે છે. સરકાર આવા બાળકોને ₹2000ને બદલે ₹4000ની આર્થિક સહાયતા આપી શકે છે. કેન્દ્રીય કેબિનેટ આગામી કેટલાક સપ્તાહોમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 મેના રોજ પીએમ કેશ ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ એવા બાળકોને ₹2000ની સહાયતા રકમ સાથે અભ્યાસ અને મેડિકલ ઇન્સ્યોરન્સની સુવિધા આપવાની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના અમરાવતીમાં બોટ પલટી જવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકો વર્ધા નદીમાં ડૂબ્યાના સમાચાર છે. 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હજી પણ 8 લોકો ગુમ છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના અમરાવતીમાં વર્ધા નદીમાં ઘટી હતી. જોકે તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના મીનાપુરમાં મોટી દુર્ઘટના ઘટી છે. રસોઈ કરતી વખતે ગેસ સિલિન્ડર ફાટવાથી 3 બાળક સહિત 4 લોકોના મૃત્યુ થયા છે. દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ મહિલાને શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલીગઢમાં ડિફેન્સ કોરિડોર અને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે મુખ્યમંત્રી યોગીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશનો ઘણો વિકાસ થયો છે. દેશ અને દુનિયાના દરેક નાના મોટા રોકાણકારો અહીં આવી રહ્યા છે. આવું ત્યારે થાય છે જ્યારે રોકાણ માટે જરૂરી વાતાવરણ સર્જાય છે, જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. કેન્દ્ર અને રાજ્યની યોગી સરકાર લોકોને આ સુવિધાઓ આપવા માટે સાથે મળીને કામ કરી રહી છે. સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકના નિયમો સામાન્ય લોકો માટે અલગ અને વીઆઈપી યુઝર્સ માટે અલગ છે. કંપની પાસેથી આ સુવિધા મેળવનાર યુઝર્સની સંખ્યા 58 લાખથી વધારે છે, જેમાં સેલિબ્રિટી, મોટા નેતાઓ અને હાઈ પ્રોફાઇલ યુઝર્સ સામેલ છે. ચીનના દક્ષિણ પૂર્વી પ્રાંત કુઝિયાનના પુતિયાન શહેરમાં થિયેટર, જીમ અને હાઈવે બંધ કરવામાં આવ્યા છે. અહીંના નિવાસીઓને શહેર છોડવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે સ્થાનિક સ્તર પર કોરોના સંક્રમણ ફરી સામે આવ્યા પછી ચીને આ શહેરમાં આ નિર્ણય લીધો છે. ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે કોરોના સંક્રમણના ફરી ભણકારા વાગવા લાગ્યા છે. હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આઇસોલેટ થયા છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે થોડા દિવસ પહેલા પુતિનના નજીકના લોકોમાં કોરોના વાયરસ થયો હોવાનો ખુલાસો થયો છે. ત્યાર પછી તેમણે પોતાની જાતને આઇસોલેટ કરવાનું નક્કી કર્યું છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના 37 સહિત 40 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. રાજ્યનો જળસંગ્રહ વધીને 64.53% થયો હતો. તો આ સાથે જ નર્મદા ડેમની સપાટી 22 મીટર વધીને 120.54 મીટર થઈ છે. જોકે નર્મદા કેનાલ અને નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરી દેતા ડેમની જળસપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. બારડોલી નગરમાં આવેલી હોસ્પિટલ અને શાળાઓ ફાયર સેફ્ટીની સુવિધાઓ બાબતે વારંવાર જાણ કરવા છતાં સુવિધાઓ કરવામાં નિષ્ફળ રહેતા પાલિકાના ચીફ ઓફિસરે તાત્કાલિક શાળાના ગટર અને પાણીના કનેક્શન કપાવ્યા હતા. તો આ સાથે જ નગરની 4 હોસ્પિટલો ફાયરની સુવિધાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેતા સીઓ ફરી સૂચના આપી નળ અને ગટર કનેક્શન કપાવ્યા હતા. સમયસર ફાયર સુવિધા કરવામાં નિષ્ફળ રહે તો સીલ મારવાની પણ કાર્યવાહી થઈ શકે છે. હોસ્પિટલના કનેક્શન કપાતા ફફડાટ ફેલાયો હતો. 70 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જૂનીગઢીના ગણપતિની વિસર્જન યાત્રા માત્ર 12 લોકો સાથે ટેમ્પામાં નીકળશે. કોરોના અગાઉ વિસર્જન યાત્રામાં 1000 લોકો જોડાતા હતા. 4 વાગે મહાઆરતી પછી જૂનીગઢી ખાતે જ ડીજેના તાલે લોકો ઝૂમશે. રાજકોટમાં ગત સોમવારે પડેલા ભારે વરસાદના પગલે 12 મુખ્ય માર્ગો સહિત 80 જેટલા રસ્તામાં નુકસાની થઈ છે. નુકસાની અંગે મનપાના ઇજનેરોએ કરેલા પ્રાથમિક સર્વેમાં 12,500 ચોરસ મીટર રસ્તાઓમાં નુકસાની થઈ છે. આ સાથે જ 6 જેટલા બ્રિજનાળા અને કલવટ, 42 સ્થળે ભૂગર્ભ ગટર, સ્ટ્રોમ વોટર લાઇન, 2 સ્થળે પાણીની લાઇન, 3 સ્ટ્રીટલાઇટ, 6 બગીચાઓમાં નાની મોટી નુકસાની થઈ છે. તેમજ 11 સ્થળે વૃક્ષો પણ પડી ગયા છે. તો કુંભારવણમાં આવેલું એક મકાન પણ તૂટી પડ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દાંડીથી દિલ્હી સુધીની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 2 ઓક્ટોબરના રોજ રાજઘાટ દિલ્હી ખાતે સાયકલ રેલી પહોંચશે. અંકલેશ્વરના જલારામ મંદિર ખાતે રોકાણ કરી રેલી આગળ વધી હતી. પાલિકા કચેરી ખાતે પ્રમુખ દ્વારા રેલીનું ભવ્ય સ્વાગત સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. બોલિવૂડના દિગ્ગજ એક્ટર નસીરુદ્દીન શાહ ફરી એકવાર પોતાના એક ઇન્ટરવ્યૂને લઈને ચર્ચામાં આવ્યા છે. આ ઇન્ટરવ્યૂમાં તેમણે સરકારની તુલના નાઝી જર્મન સાથે કરી છે અને તેઓ પોતાના માટે નહીં પરંતુ સંતાનો માટે ચિંતિત હોવાની વાત કરી હતી. આટલું જ નહીં, નસીરુદ્દીન શાહે એમ પણ કહ્યું હતું કે શા માટે બોલિવૂડના 3 ખાન મહત્વના મુદ્દાઓ પર ચૂપ રહે છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા તેમણે તાલિબાનની તરફેણ કરનાર ભારતીય મુસ્લિમો અંગે વાત કરી હતી. વિશ્વની સૌથી મોટી ફૂટબોલ લીગ ચેમ્પિયન લીગની 30મી સિઝન શરૂ થઈ ગઈ છે. યુરોપિયન યુનિયન ઓફ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત લીગનું નામ યુરોપિયન ચેમ્પિયન કપ હતું. ત્યારે 1992માં નામ બદલીને યુએફા ચેમ્પિયન્સ લીગ કરી દેવામાં આવ્યું છે.